હેલો સ્ટુડન્ટ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ગાણિત્ય તર્ક વિશે ચર્ચા કરી હતી ટેબલ જોયા હતા ઓર એન્ડ પ્રેરણ દ્વિપ્રેણ કોણ ક્યારે સત્ય કોણ ક્યારે અસત્ય જરાક ફરીથી ચર્ચા કરી લઈએ સિમ્પલના નિયમથી સપોઝ ઓર ક્યારે સત્ય કોઈ એક સત્ય તો સત્ય કોઈ એક સત્ય તો સત્ય બધું અસત્ય તો અસત્ય ઓકે ચલો એન્ડ ક્યારે સત્ય બંને સત્ય અથવા બધું સત્ય તો જ સત્ય કોઈ એક અસત્ય આવી ગયો એટલે આ અસત્ય થઈ જાય પ્રેરણ પ્રેરણ આ એક જ કેસમાં પહેલું સત્ય બીજું અસત્ય ત્યારે ફોલ્સ થાય બાકી કેસમાં સત્ય દ્વિપ્રેણ દ્વિપ્રેણ સરખા પરિણામ હોય સરખા પરિણામ ત્યારે સત્ય ટ્રુ ફોલ્સ ફોલ્સ ટ્રુ અલગ અલગ પરિણામ જોવા મળે તો અસત્ય ઓકે તો આ ચાર વસ્તુ ખબર હોવી જોઈએ પછી આનું નિષેધ કઈ રીતે થાય એ બધી વસ્તુ તમને લખાવેલી હતી એક વખત જરાક રિવાઈઝ કરી લેજો ઓકે હવે આપણે આ ચેપ્ટરના પ્રીવિયસ યરમાં જે જે ડબલ ક્વેશ્ચન આવ્યા છે તે થોડા ક્વેશ્ચન ડિસ્કસ કરીએ એટલે તમને અંદાજો આવે કે ટેબલ ઉપરથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે ઓકે ચલો પહેલો પ્રશ્ન પૂછેલો છે પ્રશ્ન લખતા જજો હું અહીંયા પ્રશ્ન નહીં લખું તમે લખતા જ હજો પી પી વિયોજન નિષેધ પી નિષેધ પી સંયોજન ક્યુ નું નિષેધ આનું નિષેધ પૂછેલો છે આ વાક્યનું નિષેધ તો આ વાક્યનું નિષેધ કઈ રીતે મેળવવાનું અહીંયા આગળ નિષેધ કરી દેવાનું આ વિધાન રકમમાં આપેલું હતું અને આનું નિષેધ પૂછેલું હતું તો આનું નિષેધ ચલો આપણે નીચે દર્શાવીએ નું નિષેધ મેળવો નું નિષેધ આ પૂછેલું છે ચલો તો એનું નિષેધ થશે નિષેધ પી વિયોજન નિષેધ પી ક્યુ ઓકે નિષેધ અંદર લઈ જાઓ તો નિષેધ પી ઓરનું એન્ડ અહીંયા નિષેધ પીનું પી થઈ જશે અહીંયા ક્યુ અને અહીંયા નિષેધ ક્યુ થઈ જશે ઓકે સિમ્પલ આ પણ ચર્ચા કાલે આપણે થઈ હતી પણ હજી થોડું આ લોકોએ સાદુ રૂપ આપેલું છે ખાલી આટલું દર્શાવેલું નથી ખાલી આટલું દર્શાવેલું નથી ખ્યાલ આવે ખાલી આટલી વસ્તુ એને લખી નથી હજી આ સ્વરૂપ નથી આપ્યું પણ આનું સિમ્પલ સ્વરૂપ રકમમાં આપેલું છે હજી આનું થોડું સાદુરૂપ થઈ શકે ઓકે એક બીજી પણ ટ્રીક છે કે મેથેમેટિકલ રિઝનિંગમાં જો તમને સાદુરૂપ આપતા ન ફાવે તો એને ગણમાં ફેરવી દેવાનું ગણમાં કન્વર્ટ જુઓ આ રીતે કરવાનું એન્ડને છેદ કહી દેવાનો એન્ડને છેદ કહી દેવાનું પછી ઓરને યુનિયન કહી દેવાનું યોગ કહી દેવાનો નિષેધને ડેશ કહી દેવાનો એ ડેશ એ રીતે પછી ફોલ્સ ફોલ્સ એટલે નિત્ય અસત્ય હોય નિત્ય અસત્ય હોય એને ફાઈવ કહી દેવાનું અને નિત્ય સત્ય હોય નિત્ય સત્ય એટલે બધા રિઝલ્ટ ટ્રો 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 હોય ટોટોલોજી કહેવાય એને એને સાર્વત્રિક ગણ યુ કહી દેવાનું આ સાર્વત્રિક ગણ યુ છે આ યોગ છે હવે જુઓ આને મારે સાદુરૂપ આપવું છે તો હું ગણમાં ફેરવું જુઓ આને લખાય પી ડેશ લખાય પીડેસ પછી આને લખાય એન્ડ ચલો પછી આને લખાય પી યોગ ક્યુ લખાય કે ન લખાય ગણમાં ફેરવી દીધું જુઓ આ સિમ્બોલને આ રીતે ટ્રાન્સફર કરીને ગણમાં ફેરવી શકો ચલો હવે અહીંયા પીડૅ છેદ પર વિભાજન કરો પીડેસ છેદ પી પીડેસ છેદ પી અને આને યોગ કહેવાય કે નહીં આને કહેવાય યોગ ઓકે આને લખાય યોગ p છેદ પીડેસ છેદ ક્યુડેસ પીડેસ છેદ ક્યુડેસ ઓકે હવે પીડેસ છેદ પીડેસ આ ફાઈવ થઈ જશે ફાઈવ યોગ કોઈ પણ વસ્તુ હોય તો એ જ જવાબ આવે તો પીડેસ છેદ ક્યુડેસ આ જવાબ આવશે હવે આને પાછું ફેરવી દો કન્વર્ટ કરી દો તો પીડેસ એટલે નિષેધ પી છેદ એટલે સંયોજન અને આ નિષેધ ક્યુ ખ્યાલ આવે આ રીતે ગણમાં કન્વર્ટ કરીને તમે આ વસ્તુ કરી શકો જો અહીંયા સુધીનો આન્સર નહોતો હજી આગળ સાદુરૂપ આપ્યું હતું તો મેં રકમને જ ગણમાં ફેરવી દીધી જો આ રીતે ગણમાં કન્વર્ટ કરી દેવાની સંયોજનનું છેદ વિયોજનનું યોગ નિષેધનું ડેશ નિત્ય અસત્યનું ફાઈવ નિત્ય સત્યનું સાર્વત્રિક ગણ ઓકે બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન આ રીતે આપેલો છે એક્સ ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ વાય નું નિષેધ નું નિષેધ આનું નિષેધ મેળવવાનું છે એક્સ ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ વાય મેં શું કીધું તો ડબલ ઇમ્પ્લોઇઝમાં સિંગલ લીટો પણ કરેલો હશે પહેલાં ડબલ ઇમ્પ્લોઇઝનો મિનિંગ શું હતો પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ આનું મિનિંગ આ રીતે હતો પી ઇમ્પ્લાઇઝ ક્યુ અહીંયા ડબલ લીટા કરો તો પણ ચાલે અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી તો આનું નિષેધ આ રીતે થશે આન્સર તમારું આ રીતે આવશે આનું નિષેધ એક્સ ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ વાય ઓકે આ નિષેધ એમ જ હવે આનો મિનિંગ લખો આનો મિનિંગ થશે એક્સ એક્સ ઇમ્પ્લાયઝ નિષેધ વાય વાયની વાય નથી અહીંયા નિષેધ વાય છે ક્યુની જગ્યાએ નિષેધ વાય છે અને પીની જગ્યાએ એક્સ છે દેખાય ચલો આ કાઉસ પછી અહીંયા ઓકે પછી થશે નિષેધ વાય ઇમ્પ્લાયઝ એક્સ પી ઇમ્પ્લાઇઝ ક્યુ ક્યુ ઇમ્પ્લાયઝ પી ખ્યાલ આવો પી એટલે એક્સ ને ક્યુ એટલે નિષેધ વાય નિષેધને અંદર જવા દો હજી આપણે થોડો મિનિંગ લખીએ મેં જુઓ આનો મિનિંગ તમને કીધો હતો પી ઇમ્પ્લાયઝ ક્યુનો મિનિંગ શું થાય પી ઇમ્પ્લાયઝ ક્યુનો મિનિંગ યાદ કરો પહેલાંનું નિષેધ કરવાનું ઇમ્પ્લાઇઝ કાઢીને વિયોજન કરવાનું ને અહીંયા ક્યુ લખવાનું યાદ છે એવી જ રીતે આનું મિનિંગ શું થાય નિષેધ ક્યુ ઇમ્પ્લાય સ્કાઠીન વિયોજન અને આ કોપી કરવાનું ચલો હવે એક્સનું એક્સનું નિષેધ થશે એક્સનું નિષેધ થશે ઇમ્પ્લાયસ કાઢીને વિયોજન અને પાછળનું કોપી પછી પહેલાંનું નિષેધ એટલે પહેલાંનું નિષેધ તો હતું જ એટલે નિષેધ વાયનું નિષેધ વાય થઈ જશે પછી અહીંયા વિયોજન અને પછી પાછળનું કોપી દેખાય પહેલાંનું નિષેધ આનું વિયોજન ને આ ક્યુ આ આનું મિનિંગ થાય હવે નિષેધ અંદર લઈ જાઓ હવે નિષેધ અંદર લઈ જશો તો આ એમ સમજો માઇનસ માઇનસ પ્લસ એવું થઈ ગયું ઓકે પછી આ વિયોજનનું થઈ જશે સંયોજન નિષેધ વાયનું થઈ જશે વાય પછી આ સંયોજનનું વિયોજન થઈ જશે ટૂંકમાં માય એન્ડનો ઓર થઈ જશે અહીંયા થઈ જશે નિષેધ વાય નિષેધ એક્સ આ રીતે થઈ જશે ખ્યાલ આવો બહુ સિમ્પલ ક્વેશ્ચન આવે છે આની અંદરથી એકદમ સિમ્પલ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે જો આ વસ્તુ યાદ રાખજો આ કોપી કરી લેજો એટલું આસિયામાં કે પ્રશ્ન તમારથી સોલ્વ ન થાય જવાબ ન આવે તો પ્રશ્નને ગણમાં લઈ જવાનો ગણમાં લઈ જવા માટે આ સિમ્બોલને આ સિમ્બોલોમાં કન્વર્ટ કરી દેવાનો ઓકે ત્રીજો પ્રશ્ન જોઈએ થર્ડ ક્વેશ્ચન જુઓ ઘણી વખત એવો સવાલ પૂછે કે નિત્ય સત્ય નિત્ય સત્ય એટલે શું કે તમારે ટેબલ બનાવવાનું બધું ટ્રુ આવવું જોઈએ આપણે એ ટાઈપના પણ પ્રશ્ન કરીએ ચલો બે વિધાન આપેલા છે ત્રીજા પ્રશ્નમાં બે વિધાન ત્રીજામાં એસ વનમાં એસ વનમાં આ રીતે આપેલું છે ક્યુ વિયોજન પી ઇમ્પ્લાઇઝ ક્યુ વિયોજન પી ઇમ્પ્લાયઝ પી ડબલ ઇમ્પ્લાયઝ નિષેધ ક્યુ નિત્ય સત્ય છે નિત્ય સત્ય છે નિત્ય સત્ય છે અને એસ ટુમાં આપેલું છે અને ટોટોલોજી કહેવાય નિત્ય સત્ય એટલે ટેબલ બનાવો ને તો છેલ્લી લાઈન બધી ટ્રુ 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 આવી જાય ચલો પછી આપેલું છે નિષેધ ક્યુ નિષેધ ક્યુ સંયોજન નિષેધ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ નિત્ય મિથિયા છે મિથિયા છે અથવા નિત્ય અસત્ય છે નિત્ય અસત્ય એટલે ટેબલમાં છેલ્લી લાઈન બધી ફોલ્સ આવી જોઈએ ઓકે છેલ્લી લાઈન બધી ફોલ્સ આવી જોઈએ ચલો ચેક કરીએ વન બાય વન કે આ નિત્ય એક રસ્તો તમારા પાસે ટેબલ બનાવવાનો એક રસ્તો તમારી પાસે ટેબલ બનાવવાનો છે તો તમે ટેબલ બનાવી નાખો તો પણ ચાલે ખ્યાલ આવે જુઓ હું એસ વનનું ટેબલ બનાવું અથવા તમે ગણમાં કન્વર્ટ કરી દો ચલો આપણે પહેલાં ટેબલથી ડિસ્કસ કરીએ એસ વન ડિસ્કસ કરીએ ઇમ્પ્લોયઝ પી ચલો અહીંયા પી ક્યુ પી ક્યુ ત્યાર પી વિયોજન ક્યુ પી વિયોજન અને ત્યારબાદ આપણે એસ વન ને એસ ટુ બે ડિસ્કસ કરી લઈને એક સાથે આ એસ વન ઓકે અને એસ ટુ ડિસ્કસ કરી લઈએ એસ ટુ શું છે આપણી પાસે નિષેધ ક્યુ નું પછી નિષેધ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ ઓકે કંઈ વાંધો નહીં ચલો આપણે પી ક્યુ જોઈએ છે પછી નિષેધ ક્યુ નિષેધ પી જોઈએ છે બંનેનું મિક્સ ટેબલ બનાવું છું નિષેધ પી નિષેધ ક્યુ ત્યારબાદ આપણે જરૂર છે પી વિયોજન ક્યુની પી વિયોજન ક્યુની ત્યારબાદ જરૂર છે પી ડબલ ઇમ્પ્લોયઝ નિષેધ ક્યુ પી ડબલ ઇમ્પ્લોયઝ નિષેધ ક્યુ ઓકે અને આ બંનેનું ઇમ્પ્લોઈઝ આ બંનેનું ઇમ્પ્લોઈઝ એટલે એસ વન પી વિયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ પી ડબલ ઇમ્પ્લોઈઝ નિષેધ ક્યુ હા અહીંયા પી ડબલ ઇમ્પ્લોઈઝ નિષેધ ક્યુ ઓકે ત્યારબાદ એસ ટુ ઓકે એસ ટુ પછી રાખીએ આપણે ચલો એ અત્યારે ચર્ચા નથી કરતા કારણ કે અહીંયા મારે થોડી સ્પેસ માટે પ્રોબ્લેમ છે ચલો અહીંયા શેની જરૂર હતી પી વિયોજન ક્યુની ચલો પી લખ પી લખો ટીટી એફ એફ ટીટી એફએફ ઓકે પછી ટી એફ ટી એફ નિષેધ પી એટલે એફ એફ ટીટી ઓકે વિયોજન આ બંનેનું વિયોજન પી અને ક્યુનું વિયોજન વિયોજન એટલે આ પહેલાં ત્રણ સત્ય થશે કોઈ એક સત્ય તો સત્ય બાકી અસત્ય ચલો હવે પી પી ડબલ ઇમ્પ્લાયઝ નિષેધ ક્યુ પી ડબલ સોરી નિષેધ પી નિષેધ પી ડબલ ઇમ્પ્લાઇઝ અહીંયા જરૂર છે પી ડબલ ઇમ્પ્લોઈઝ નિષેધ ક્યુની પી ડબલ ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુની તો આપણે નિષેધ પીની તો જરૂર જ નથી અહીંયા હું નિષેધ ક્યુ કરી દઉં નિષેધ ક્યુની જરૂર છે નિષેધ ક્યુ એફ ટી ઓકે એફ ટી હવે આ બંનેનું ડબલ ઇમ્પ્લાઇઝ કોનું પીનું અને નિષેધ ક્યુનું નું અને નિષેધ ક્યુનું ડબલ ઇમ્પ્લોયઝ લેવાનું છે યાદ કરો ડબલ ઇમ્પ્લાઇઝમાં મેં શું કીધું હતું કોનું કોનું ડબલ ઇમ્પ્લાઇઝ પહેલાંનું ત્રીજાનું પહેલું આ છે ત્રીજું આ છે આ પહેલાંનું ત્રીજાનું ડબલ ઇમ્પ્લાઇઝ ડબલ ઇમ્પ્લાઇઝમાં સરખા પરિણામ તો સત્ય જુઓ અલગ અલગ પરિણામ છે તો આ અસત્ય થશે પછી સરખા પરિણામ છે તો અસત્ય થશે પછી સરખા પરિણામ છે તો સત્ય થશે પછી અલગ અલગ પરિણામ છે તો અસત્ય થશે સરખા પરિણામ વન મિનિટ કોનું ડબલ ઇમ્પ્લોઈઝ લેવાનું છે પહેલાંનું ને ત્રીજાનું અલગ અલગ પરિણામ ડબલ ઇમ્પ્લોઇઝમાં અલગ હશે તો અસત્ય સરખું હશે તો સત્ય સરખું છે તો સત્ય અલગ અલગ છે તો અસત્ય ઓકે આ કમ્પ્લેટ હવે હવે આનું અને આનું ઇમ્પ્લોઈઝ લેવાનું છે આનું અને આનું ઇમ્પ્લાઇઝ ક્યારે અસત્ય પહેલું સત્ય અને બીજું અસત્ય પી ઇમ્પ્લાઇઝ ક્યુ ક્યારે અસત્ય આ સત્યના ટૂંકમાં અસત્ય થાય ને આ અસત્ય થાય ને તો અસત્ય થાય જુઓ અહીંયા ટીએફ છે ને આ પ્રકારનું ટીએફ તો આ અસત્ય થશે પછી ટીટીમાં સત્ય ટીટીમાં સત્ય એફએફમાં સત્ય ક્યારે અસત્ય થાય ટીએફ હોય તો જ પહેલું સત્ય ને બીજું અસત્ય હોય ને તો જ અસત્ય થાય તો ટૂંકમાં જુઓ બધા પરિણામ આ તમારું જે વાક્ય હતું એ એસવન હતું એસવનમાં જુઓ બધા ટ્રુ 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 આવે તો જ નિત્ય સત્ય કહેવાય આમાં એક કેસમાં ફોલ્સ આવી ગયું એક કેસમાં શું આવી ગયું ફોલ્સ આવી ગયું તો આ જે છે આ નિત્ય સત્ય નથી નિત્ય સત્ય નથી ખ્યાલ આવે એટલે એસ વન ખોટું છે આમાં નક્કી કરવાનું છે એસ વન ખોટું છે એસ વન સાચું છે એસ ટુ ખોટું છે એસ ટુ સાચું છે આવું નક્કી કરવાનું છે માટે આ જે રિઝલ્ટ છે એ ખોટું છે નિત્ય સત્ય પણ નથી નિત્ય મિથ્યા પણ નથી જો બધા ટ્રુ આવે તો સત્ય બધા ફોલ્સ આવે તો મિથ્યા એક મેથડ આ થઈ ટેબલ બનાવી નક્કી કરો બીજી મેથડ બીજી મેથડ જુઓ બીજી શોર્ટકટ વિચારવાનું મગજમાં ટેબલ બનાવવાનું કઈ રીતે જુઓ કેટલા અજ્ઞાત છે અહીંયા બે પી અને ક્યુ તો ચાર શક્યતા મગજમાં વિચાર લેવાની કઈ ચાર ટ્રુ 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 ફોલ્સ ફોલ્સ ટ્રુ ફોલ્સ ફોલ્સ ખ્યાલ આવે આ ચાર શક્યતા મગજમાં વિચાર લેવાની અને વન બાય વન મૂકતી જવાની પહેલાં ટ્રુ ટ્રુ મૂકો જુઓ ટ્રુ ટ્રુ મૂકો પી ટ્રુ ક્યુ ટ્રુ ચારે ચાર મૂકવાની હો જો પહેલી શક્યતાથી કામ બની જાય તો આગળની મૂકવાની નહીં ખ્યાલ આવે કઈ ચાર શક્યતા મૂકવાની ટ્રુ 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 ફોલ્સ ફોલ્સ ટ્રુ ઓકે પહેલાં હું ટ્રુ ટ્રુ મૂકું પીની જગ્યાએ ટ્રુ અને ક્યુની જગ્યાએ ટ્રુ પી ટ્રુ મૂકું અને ક્યુ પણ ટ્રુ મૂકું ઓકે ચલો ટ્રુ વિયોજન ટ્રુ એટલે આ ટ્રુ થઈ જાય ઇમ્પ્લાઇઝ પછી અહીંયા અહીંયા જુઓ આ શું થઈ જશે ટ્રુ નું નિષેધ એટલે આ એપ થઈ જાય અને અહીંયા ડબલ ઇમ્પ્લાયઝ છે ડબલ ઇમ્પ્લાયઝમાં સરખા પરિણામ હોય તો જ સત્ય થાય જ્યારે આ બાજુ અસત્ય છે આ બાજુ આ બાજુ સત્ય છે આ બાજુ અસત્ય છે આનો જવાબ આવે ફોલ્સ ખબર પડી પી ટ્રુ મૂકો ક્યુ ટ્રુ મૂક્યો ચલો ટ્રુ ટ્રુ આ ટ્રુ હવે પીને ટ્રુ મૂકશો તો નિષેધ ક્યુ ફોલ્સ થઈ જાય ને ઓટોમેટિક એટલી તો ખબર પડે નિષેધ ક્યુ ફોલ્સ થઈ જાય હવે ટ્રુ ફોલ્સનું ડબલ ઇમ્પ્લાય શું થાય ફોલ્સ હવે ચલો ટ્રુ ફોલ્સ એટલે શું થાય ટ્રુ ઇમ્પ્લાયઝ ફોલ્સ ટ્રુ ઇમ્પ્લાયઝ ફોલ્સ એટલે ફોલ્સ થવાનું ખબર પ્રેરણ ક્યારે અસત્ય પહેલું સત્ય બીજું અસત્ય આ મગજમાં હોવું જોઈએ તો જુઓ પહેલાં જ પરિણામમાં ફોલ્સ આવી ગયું નિત્ય સત્ય હોય તો બધામાં ટ્રુ આવવું જોઈએ તો બાકીના ચેક કરવાની જરૂર નથી વન બાય વન મૂકતા જવાના પહેલાં મેં શું મૂક્યું ટીટી ટી પછી ટી એફ મૂકવાનું પછી એફટી મૂકવાનું પછી એફએફ મૂકવાનું આ રીતે તમે ચેક કરી શકો ઓકે તો એક મેથડ આપણ છે ચાર પણ બાકીની ત્રણ શક્યતા અહીંયા મૂકવાની જરૂર છે નહીં ખ્યાલ આવ્યો બાકીની ત્રણ શક્યતા અહીંયા મૂકવાની જરૂર નથી કારણ કે અહીંયા જ ફોલ્સ આવી જાય છે નિત્ય સત્ય ક્યાંથી થાય ઓકે આટલું કોપી કરો પછી એસ ટુ ડિસ્કસ કરીએ આપણે ચલો હવે આપણે ડિસ્કસ કરીએ એસ ટુ એસ ટુમાં પણ પહેલાં આપણે ટેબલથી જઈએ પણ તમે મગજમાં એટલું ખાલી યાદ રાખજો પ્રેરણ ક્યારે સત્ય ક્યારે અસત્ય ચાર વસ્તુ છે ચાર વસ્તુ ક્યારે સત્ય અને ક્યારે અસત્ય એટલું યાદ રાખવાનું ચલો એસ ટુ ડિસ્કસ કરીએ એસ ટુમાં છે નિષેધ ક્યુ પછી એનું નિષેધ પી ચલો એસ ટુ આ પહેલું તો ખોટું વિધાન છે બીજું ડિસ્કસ કરીએ તો પી અહીંયા પી અહીંયા ક્યુ પછી નિષેધ ક્યુ આમાં નિષેધ પીની પણ જરૂર પડશે હ નિષેધ ક્યુ પહેલાં નિષેધ પી લખ દઈએ નિષેધ પી પછી નિષેધ ક્યુ ચલો પછી નિષેધ નિષેધ પી અને ક્યુનું ડબલ ઇમ્પ્લોયસ ઓકે પછી આ બેનું સંયોજન નિષેધ ક્યુ સંયોજન તમારી એક્ઝામમાં આટલી બધી વાર નહીં લાગે આ તો હું સમજાવું છું એટલે વાર લાગશે એક્ઝામમાં મેં તમને કીધું ને ચાર શક્યતા વિચારો ટી 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 એફ એફ ટી એફએફ મૂકો અહીંયા ટીટી મૂકો ફટાફટ મગજમાં થઈ જશે નિષેધ ક્યુ નિષેધ ક્યુ નિષેધ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ ઓકે ચલો અહીંયા ટ્રુ ટ્રુ ફોલ્સ ફોલ્સ પછી આ થશે ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સ ઓકે નિષેધ પી એટલે એફ એફ ટીટી એફ એફ ટીટી આ થઈ જશે એફ એફ ટી ઓકે હવે આનું ને આનું ડબલ ઇમ્પ્લોઈઝ આ બંનેનું ડબલ ઇમ્પ્લોઈઝ ડબલ ઇમ્પ્લોઈઝમાં હજી કહું છું સરખા પરિણામ તો સત્ય બાકી અસત્ય જુઓ પહેલાં ત્રીજામાં સરખા પરિણામ છે અહીંયા નથી તો અસત્ય અહીંયા પણ નથી તો અસત્ય અહીંયા પણ નથી તો અસત્ય અહીંયા પણ નથી પહેલાં ત્રીજામાં વન મિનિટ માય મિસ્ટેક અહીંયા થશે એફટી એફટી થશે તો અહીંયા સત્ય થશે ને ભાઈ દેખાય ચલો સરખા પરિણામ છે અહીંયા પહેલાં ત્રીજામાં નથી તો અહીંયા અસત્ય ઓકે હવે તમારે નિષેધ ક્યુ અને આ જે વસ્તુ છે એટલે આ સ્તંભ એનું સંયોજન લેવાનું સંયોજન એટલે બધું સત્ય તો સત્ય સંયોજન એટલે બધું સત્ય તો સત્ય આ બંનેનું સંયોજન કરવાનું છે ચલો બંને અસત્ય એટલે અસત્ય આ બંને સત્ય એટલે સત્ય બંને અસત્ય એટલે અસત્ય સત્ય અસત્ય અસત્ય થશે કારણ કે સંયોજન છે આ બંનેનું સંયોજન એટલે એન્ડ એન્ડ ક્યારે સત્ય બધું સત્ય તો જ સત્ય તો જુઓ ફાઇનલ આન્સરમાં એક ટ્રુ આવે છે તો આજે છે એસ ટુ શકાય નિત્ય સત્ય પણ નિત્ય સત્ય એટલે ટોટોલોજી કહેવાય ઓકે હવે શોર્ટકટ મેથડ જોઈએ જુઓ શોર્ટકટ મેથડ નિષેધ ક્યુ નિષેધ ક્યુ નિષેધ પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ પહેલાં તમે બંને ટી ટી વિચારો પી પણ ટી વિચારો અને ક્યુને પણ ટી વિચારો મૂકો અહીંયા તો આ એપ થશે ક્યુ ને ટી વિચાર્યો છે તો આ એપ થશે પછી આ એમ જ પછી નિષેધ પી નિષેધ પી એટલે એફ ડબલ ઇમ્પ્લાયઝ ક્યુ એટલે ટી ઓકે તો આ શું થશે એફ ક્યુ એટલે ટી હતું ને જો ડબલ ઇમ્પ્લાયસ છે ને અલગ અલગ છે તો આ એપ થશે ઓકે તો એફ એન્ડ એફ તો આનો આન્સર એફ જ આવશે ચલો હજી ફોલ્સ છે આપણે નિત્ય મિથ્યા કીધું છે જો બધા ફોલ્સ આવી જાય તો આ સાચું કહેવાય અહીંયા ફોલ્સ જ આવ્યું હજી આગળ ચેક કરવાનું એક શક્યતા ટીટી બીજી શક્યતા ટીએફ ટી એફ મૂકો ચલો ટીએફ મૂકો તો ક્યુ એફ છે અહીંયા ક્યુ એફ છે તો અહીંયા નિષેધ ક્યુ શું થશે ટ્રુ થઈ જશે પછી આ એમ જ પછી નિષેધ પી ફોલ્સ થઈ જશે ડબલ ઇમ્પ્લાયઝ ક્યુ એટલે ફોલ્સ હવે આ ટ્રુ પછી ફોલ્સ એ ડબલ ઇમ્પ્લોયઝ ફોલ્સ આ ડબલ ઇમ્પ્લાયઝની આજુબાજુ સરખા હોય તો એ ટ્રુ થઈ જાય સરખા પરિણામ હોય તો આ ટ્રુ આવી ગયું બસ અટકી જાઓ ત્રીજી શક્યતા મૂકવાની જરૂર નથી આ પહેલી શક્યતા મૂકી બીજી મૂકી પૂરું થઈ ગયું ત્રીજી મૂકવાની જરૂર નથી આ વસ્તુ તો મનમાંય વિચારી અગો કારણ કે નિત્ય મિથ્યા એટલે બધું મિથ્યા આવવું જોઈએ તો અહીંયા સત્ય આવ્યું પણ અહીંયા સત્ય આવી ગયું તો અટકી જવાનું ખ્યાલ આવે તો એસ વન પણ ખોટું છે ને એસ ટુ પણ ખોટું છે કોપી ઓકે આગળ પ્રશ્નમાં વાત કરીએ બસ આ ટાઈપના જ પ્રશ્ન છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પી ઇમ્પ્લોઈઝ નિષેધ પી નિષેધ ક્યુ ને સમાન ખાલી જગ્યા છે આમાંથી આને સમાન કોણ છે તો ઓપ્શન લખો એટલે તમને આઈડિયા આવશે એ ઓપ્શન આપ્યો છે ક્યુ બી ઓપ્શન આપ્યો છે નિષેધ પી વિયોજન ક્યુ સી ઓપ્શન આપેલો છે નિષેધ પી આ ક્યુ ડી ઓપ્શન આપેલો છે નિષેધ પી વિયોજન નિષેધ ક્યુ ઓકે ચલો પ્રશ્ન કરીએ સમાન એટલે આનું સાદુરૂપ આપીએ આપણે તો સાદુરૂપ આપવા માટે પી ઇમ્પ્લાઇઝ નિષેધ પી ચલો હવે એમ કીધું છે કે તમને ખબર આનું સાદુરૂપ શું થાય પી ઇમ્પ્લાઇઝ ક્યુનું નિષેધ પી આનું વિયોજન થઈ જાય ને આ ક્યુ થઈ જાય પહેલાંનું નિષેધ ઇમ્પ્લાઇઝનું વિયોજન બીજું કોપી તો અહીંયા પહેલાંનું નિષેધ આનું વિયોજન અને બીજું કોપી બીજું શું થઈ જાય કોપી હજી એક રસ્તો મેં કીધો તો કે જો આમાં ખ્યાલ ન આવે તો ગણમાં ફેરવી દેવાનો ચાલો ગણમાં ફેરવો તો નિષેધ પી એટલે પીડેસ થઈ જાય વિયોજનનું યોગ અને અહીંયા થઈ જશે જુઓ આખાનું નિષેધ છે આખાનું નિષેધ છે તો આખાનો ડેશ થઈ જશે આખાનો ડેશ થઈ જશે ઓકે તો પીડેસ અને અહીંયા શું થઈ જશે છેદ થઈ જશે અહીંયા થઈ જશે છેદ અહીંયા દેખાય છેદ અને આ નિષેધ નું શું થઈ જાય ક્યુ ડેસ આ ડેશ છેનો છે આનો આ નો ડેસ અહીંયા છે ચલો હવે પીડેસ દર્ગનનો નિયમ લગાડો પીડેસ યોગ ક્યુ નો ડેસ એટલે ક્યુ થઈ જશે ઓકે ચલો હવે ડેસ યોગ પીડેશ યોગ ક્યુ પીડેસ યોગ ક્યુ એમાં ઓલરેડી પીડેસ હોય જ કે ન હોય પીડેશ યોગ ક્યુ જુઓ આમાં પીડેસય છે ક્યુ છે દેખાય પીડેસય છે ક્યુ છે હવે ફરીથી તમે એનો યોગ પીડે સારો લો તો કોઈ ફાયદો નથી કારણ કે ઓલરેડી આની અંદર પીડેસ આખો છે જ તે તો આ બંનેનો યોગ આ કોના જેવું થયું એ યોગ એ યોગ બી તો એ યોગ બીમાં આખો એ છે જ તો આને એ યોગ બી જ લખાય ખ્યાલ આવે તો આનો આન્સર આવશે પીડેસ યોગ ક્યુ ફરીથી કન્વર્ટ કરો તો પીડીએસને લખાય નિષેધ પી આને લખાય ઓર અને આને લખાય ક્યુ તો કયો ઓપ્શન આવશે બી કન્વર્ટ કરવાના યાદ હોય તો મેં અહીંયા પાંચ સિમ્બોલ લખાયો છે તમને બહુ સિમ્પલ છે થોડી પ્રેક્ટિસ કરજો એટલે આ એમસીક્યુ કન્ફોમ ઘણી વખત આના બે એમસીક્યુ પણ આવી જાય છે ચલો પછી પ્રશ્ન આ રીતે પૂછ્યો છે કે પી એન્ડ ક્યુ એમ્પ્લોયઝ નિષેધ ક્યુ વિયોજન આર એ અસત્ય છે અસત્ય છે તો પી ક્યુ આરની સત્યાર્થતા એટલે પી ક્યુઆર શું હોય સત્ય હોય અસત્ય હોય ઓપ્શન આપેલા છે ટીએફટી એફ ટી બી ઓપ્શન આપેલો છે ટી ટીટી સી ઓપ્શન એફ ટીએફ એફ ટી એફ ડી ઓપ્શન ટીટી એફ ઓકે આ ફોલ્સ ક્યારે થાય પી ક્યુઆરની કઈ કિંમત મૂકો તો ફોલ્સ થાય એવો ક્વેશ્ચન પૂછેલો છે ચલો પી ક્યુઆરની કઈ કિંમત માટે આ સ્ટેટમેન્ટને આપણે શું કરવાનું છે ફોલ્સ ઓકે તો પહેલાં આપણે પી સ્ટેટમેન્ટ લખ દઈ નિષેધ ક્યુ વિયોજનાર પહેલાં એ ઓપ્શન મૂકી એ ઓપ્શન શું છે ટ્રુ ફોલ્સ ટ્રુ ઓકે એ ઓપ્શન ટ્રુ ફોલ્સ ઓકે આર પણ છે અહીંયા એ ઓપ્શનમાં આપેલું છે ટ્રુ ફોલ્સ એટલે એ આ પી છે પીક્યુ આરની સત્યાર્થતા અનુક્રમે અનુક્રમે ખાલી જગ્યા હોય ઓકે પેલા એ ઓપ્શન મૂકી દઈ એ ઓપ્શન મૂકો તો આ પી થશે આ ક્યું થશે આ આર થશે ઓકે તો ટ્રુ ફોલ્સ પછી નિષેધ ક્યુ નિષેધ ક્યુ એટલે આ ટ્રુ થઈ જશે દેખાય નિષેધ ક્યુ એટલે વિયોજન આર એટલે આર એટલે અહીંયા ટ્રુ ચલો ટ્રુ ફોલ્સ એટલે આ છે એન્ડ એટલે આ થઈ જશે ફોલ્સ ફોલ્સ અને આ થઈ જશે ટ્રુ રેડી હવે આ પ્રેરણ છે પ્રેરણમાં પહેલું સત્ય ટી હોય ને તો જ અસત્ય થાય ટીએફ ટી એફ તો અસત્ય બાકી તો આ સત્ય થઈ જાય આ આખું સત્ય થઈ ગયું એ ઓપ્શન મૂકતા સત્ય થઈ ગયું ચાલો બી ઓપ્શન મૂકો બી ઓપ્શન મૂકો ટ્રુ 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 ઓકે બી ઓપ્શન આમાં મૂકીએ તો પી બી ઓપ્શન મૂકો પીની જગ્યાએ ટ્રુ પછી ટ્રુ ઓકે પછી નિષેધ ક્યુ એટલે ફોલ્સ થશે નિષેધ ક્યુ એટલે આ પી આ પી આ ક્યુ અને આ આર ઓકે ફોલ્સ સોરી ઓર અહીંયા થશે ટી તો ટ્રુ નું આ ટ્રુ પછી અહીંયા ટ્રુ ચલો આ પણ ટ્રુ થઈ જાય કારણ ટી એફ હોય તો જ ફોલ્સ થશે ટ્રુ ચલો સી ઓપ્શન સી ઓપ્શન ચેક કરીએ વિધાન લખીએ એકવાર પી તમારે આટલી વાર નહીં લાગે સ્પીડમાં થશે ચલો સી ઓપ્શન ચેક કરીએ આ પી આ ક્યુ અને આ આર પીની જગ્યાએ ફોલ્સ ફોલ્સ ક્યુની જગ્યાએ ટ્રુ ચલો પછી અહીંયા નિષેધ ક્યુ નિષેધ ક્યુ એટલે આ ફોલ્સ થઈ જશે નિષેધ ક્યુ એટલે ફોલ્સ થઈ જશે પછી અહીંયા ફોલ્સ તો એપ ટી એટલે આ એપ થઈ જશે અને આ પણ એપ થઈ જશે તો આખું ટ્રુ આવશે ભાઈ પ્રેરણ એક જ કેસમાં અસત્ય ટી એફ આવે ને તો હવે વૈધો ડી ઓપ્શન તો એ જ જવાબ હોય જુઓ આ બાકી બધા કેસમાં સત્ય આવ્યું ડી ઓપ્શન રેડી ચેક કરી લઈએ પી નિષેધ ક્યુ વિયોજન આર ડી ઓપ્શન મૂકો આ તમારું પી આ ક્યુ આ આર ઓકે તો ટ્રુ 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 નિષેધ ક્યુ એટલે ફોલ્સ થશે વિયોજન આ પણ ફોલ્સ તો ટ્રુ ટ્રુ એટલે આ ટ્રુ થઈ જશે ટ્રુ અને આ ફોલ્સ થઈ જશે જુઓ ટી એફઆઈ ટીએફઆઈ એટલે ફોલ્સ તમને એ જ પૂછ્યું તો ક્યારે ફોલ્સ આવે તો કે ડી ઓપ્શનમાં ઓકે કોપી કરી લો અને મગજમાં એટલું રાખજો ચાર વસ્તુ છે ઓવર એન્ડ પ્રેરણ દ્વિપ્રેરણ ક્યારે ક્યુ સત્ય ને ક્યારે અસત્ય એટલે ઇઝીલી ક્વેશ્ચન થઈ જશે આ સિવાય હું તમને એક પીડીએફ સેન્ડ કરીશ એટલે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી લેજો ઓકે આ કોપી કરો